થરાદમાં યુવકનું અપહરણ કરીને તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને અંજામ આપનાર ચાર શખ્સો સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. યુવક અને યુવતીના ફોટા વાયરલ કરીને કેસ કરાવવા બદલ હત્યા કરનારાઓએ અદાવત રાખીને અમદાવાદથી યશ પ્રજાપતિ નામના યુવકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ દિયોદર તાલુકાના લુંદ્રા ખાતે લાવીને તેની હત્યા કરી છે. અમદાવાદથી યશ પ્રજાપતિનું અપહરણ કર્યા બાદ તેને સતત 2 દિવસ સુધી ઓડીમાં ગોંધી રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરીને નર્મદાની કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે થરાદ પોલીસે હત્યા કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2 મહિને પહેલે યહાં થરાદ મેં નર્મદા કેનાલ મેં એક યશ નામ કે લડકી કી લાશ મિલી થી, જિનકે પિતાજી કો એસે ડાઉટ હુઆ કે યે કોઈ સુસાઇડ નહીં હૈ ઓર યે મર્ડર કા કેસ હૈ, તો ઉનકે અકોર્ડિંગ હમને શકદારો કો ચેક કિયા, ઉનકા જો CDR એનાલાઇઝ કિયા, જહાં જહાં વો ગયે થે વહાં વહાં કા CCTV ફૂટેજ ચેક કિયા ઓર બેંક અકાઉન્ટ કી ડિટેલ ચેક કી, ઓર હ્યુમન ઓર ટેકનિકલ ઇન્ટેલિજન્સ સે ઇસ બાત કા ડિટેક્શન હુઆ કે યે મર્ડર હૈ ઓર ઇસમે 302 કા ગુનાહ દાખિલ કિયા. ઇસમે 4 આરોપી કા નામ સામને આ રહા હૈ, ઇસમે સે 3 કા અરેસ્ટ હો ચુકા હૈ ઓર 1 કી અરેસ્ટ અભી બાકી હૈ. और अभी इसमें वधु तपास, अगर और किसी का नाम आएगा सामने तो उनका अरेस्ट होगा और अब आगे इसमें कार्रवाई चालू है.